નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળા સહેજીગંજ 47 અને 20 ખાતે આજે શાળા પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આંગણવાડી, બાલવાડી અને બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અને બાળકોને કીટ અને અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજના શાળા પ્રવેશોત્સવમાં મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, કવિ દુલાભાઈ કાગ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના સાર્વત્રિકરણ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓ થકી છેવાડાના વ્યક્તિ સુધી શિક્ષણ પહોંચશે અને વિદ્યાર્થીઓ પોતાના મનગમતા અભ્યાસક્રમમાં જોડાઈ પોતાના ભાવિ ઉજ્જવળ બનાવશે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિવિધ શાળાઓમાં જઈને 1 બાલવાટિકામાં પ્રવેશ મેળવતા બાળકોને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા એક શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી, જેમાં વોટર બેગ, નોટબુક, પેન્સિલ, રબર સહિત તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 2001માં જ્યારે આખા ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરેલ અને 2003માં કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરેલ, એ શાળા પ્રવેશોત્સવના આ 21મું વર્ષ ચાલે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને વધારે પ્રાધાન્ય આપીને 55,000 કરોડથી પણ વધારેની માતબર ઉપર આ વખતે બજેટમાં મૂકેલી છે. વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 119 શાળાઓમાં 45,000થી પણ વધારે વિદ્યાર્થીઓ જ્યાં ભણે છે તેમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમો વારે તે આ વિસ્તારની કવિ દુલાકાક શાળા કે જે આખા એક વડોદરામાં સૌથી સારી સર્વોત્કૃષ્ટ શાળાને જેને એવોર્ડ મળેલો છે અને રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત વડોદરાની એકમાત્ર શાળાને ગ્રીન ગ્રેડ 2 મળેલી છે એવી શાળામાં આજે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલું. આ શાળાની જે ખાસિયત છે એ તમામે તમામ 24 જેટલા વર્ગખંડો છે એ બધા જ ડિજિટલ છે. આખી શાળા ઇન્ટરનેટ વાઇફાઈથી સુસજ્જ છે. અહીંના બાળકો સતત 5-7 વર્ષથી ગુજરાત સરકારની તમામ ગુણોત્સવ પરીક્ષામાં સર્વોત્કૃષ્ટ દેખાવ કરે છે. એવા શાળામાં આજે જ્યારે આ પ્રવેશ ઉત્સવની શરૂઆત કરેલ છે. આ કાર્યક્રમમાં અમારી સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી વિનેશભાઈ, આજ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો હેમિશાબેન હીરાભાઈ, અમારા સંગઠનના પદાધિકારીઓ, શાળાના આચાર્ય શ્રી જીગરભાઈ અને સાથે તમામ શિક્ષકગણ અને વાલીઓ સાથે બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક પ્રવેશ મેળવ્યો છે. અને આજના દિવસે જ્યારે આ પ્રવાસ સરસ મજાનો બાળકોનો પ્રવાસ મા સરસ્વતીના ખોળામાં તેઓ આવી ગયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા 1,250 કરોડની જંગી માતબર રકમ નમો લક્ષ્મી યોજના અંતર્ગત મૂકવામાં આવી છે, જે અંતર્ગત જે બાળકી 12મા ધોરણ સુધી ભણશે તેને 50,000થી પણ વધારે રકમ મળશે અને સાથે સાથે ગુજરાતના વિદ્યાર્થીઓમાં બાળકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વધારે રસ કેળવાય એટલા માટે થઈને 250 કરોડની જોગવાઈ સાથે નમો સરસ્વતી યોજનાની શરૂઆત કરેલ છે. આપના માધ્યમથી તમામ વાલીઓને વિનંતી કરું છું કે આપણા બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે, ટેકનિકલ અને સાયન્સનું શિક્ષણ મળી રહે તે માટે આપણે બધા પ્રયત્નશીલ રહીએ. ફરીથી આજના દિવસે આખા વડોદરા શહેરમાં અને આખા ગુજરાતમાં પ્રવેશ મેળવનાર તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 119 જેટલી શાળાઓ આવેલી છે. અંગ્રેજી માધ્યમથી માંડીને હિન્દી માધ્યમથી માંડીને અલગ અલગ પ્રકારની શાળા શિક્ષણ સમિતિમાં કાર્યરત છે. એમાં આશરે 50,000-45,000 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આપ જાણી શકો છો કે છેલ્લા ઘણા વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષણ અપાતું હતું, પણ 2023-22 થી અમે માનનીય વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાહેબ, વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ અને અનેક લોકોની સહાયથી અને વડોદરા મહાનગરપાલિકાની સહાયથી અમે લોકોએ 4 માધ્યમિક શાળા શરૂ કરી શક્યા છે અને એ માધ્યમિક શાળામાં આ વર્ષે 10મું વર્ગ પણ શરૂ કરી ચૂકેલા છે અને એની સાથે સાથે ક્રમશઃ 10 પછી 11 અને 12 પછી. એટલે આપ જાણી શકો છો કે બાલવાટિકાથી 12 સુધીનું એડમિશન લેવા માટે અમે અત્યારે 10 શાળા શરૂ કરી શક્યા છે. ધીરે ધીરે પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાળકોને મફત શિક્ષણ મળે, સારી ગુણવત્તાવાળું શિક્ષણ મળે, સાથે સાથે શૈક્ષણિક કીટ, એમને પહેરવાના ડ્રેસ બદલ તમામ વસ્તુ ગુજરાત સરકાર દ્વારા ફ્રી આપવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે મારી શાળામાં અત્યારે 200 જેટલા શિક્ષકો
કાયમી ધોરણે જોબ નોકરી કરી રહ્યા છે, છતાં પણ બાળકોમાં જે ઉત્તરોત્તર સંખ્યા જે વધી રહી છે અને બાળકો જે રીતે એડમિશન રહી રહ્યા છે, તો મેકમ પ્રમાણે અમારે સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે જ્ઞાન સહાયક શિક્ષક હોય અને ત્યારબાદ જો એ પણ ઘટ પૂરી ના થાય તો ઉચ્ચક શિક્ષક લેવાની જે જોગવાઈ છે એમાં આ વર્ષે અમે લોકો એને મહત્તમ પ્રમાણે ઉચ્ચક શિક્ષકો પણ લઈ લીધા છે. બાલવાડીના શિક્ષકો, ચોથા વર્ગના કર્મચારીઓ હોય, શાળાની સફાઈ માટેના તેડાગર ભાઈઓ હોય, કામઠણ ભાઈ, તમામ પ્રકારની સુવિધા અમે આ વર્ષે પૂરી પાડી છે.